ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે. અમિત શાહની અધ્યક્ષતામાં રચાયેલી કમિટીનો આ મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે. 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. બાંગ્લાદેશમાં 50,000 ટન ડુંગળીની નિકાસ કરી શકાશે. ગુજરાત સહિત દેશભરના ખેડૂતોને ફાયદો થશે. કિસાન સંઘે સરકારના નિર્ણયને આવકાર્યો છે. ખેડૂતોએ નિકાસબંધી દૂર કરવાના નિર્ણયને મોડેથી લેવાયેલો નિર્ણય ગણાવ્યો છે. ડુંગળીમાં નિકાસબંધી હટાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય એટલે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા. આ નિર્ણય એટલે ગામડાની જે કહેવત છે કે લગ્નનું જમણવાર દાડામાં કામ આવે, આ પરિસ્થિતિ આ ડુંગળીના નિર્ણયને લાગુ એકદમ પડે છે. એટલા માટે લાગુ પડે છે કે જ્યારે આ નિર્ણય આવ્યો 8 ડિસેમ્બરના રોજ, ત્યારે ભાજપના જ આગેવાનો પ્રવક્તાઓ અલગ અલગ ચેનલની ડિબેટોમાં કહેતા હતા કે આ ડુંગળી છે એ 15-20 દિવસ મહિના દિવસની મુદતવાળી ડુંગળી છે, શિયાળી ડુંગળી છે, લાલ ડુંગળી છે, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર જ આ ડુંગળી પકવે છે અને આમાં તાત્કાલિક નિર્ણય થવો જોઈએ. હવે જે ડુંગળી 15 દિવસ કે મહિનો દિવસ રહી શકે એમ હોય, એ ડુંગળી પાછળ 2 મહિના પછી નિર્ણય લેવાય તો એ સ્વાભાવિક છે કે તબેલાને શું કહેવાય, તાળા મારવા જેવી વાત છે. અત્યારે ખેડૂતોના ઘરમાંથી ડુંગળી વહી ગઈ છે અને સરકારે આ જાહેરાત કરી છે, હવે તો નવી ડુંગળીના વાવેતર ચાલે 4 મહિના પછી આવે, તો એનાથી હું માનું છું કે ત્યાં સુધી તો અત્યારે ખેડૂતોને કોઈ જાતનો ફાયદો નથી. પણ સરકારે બીજી વાર આવી રીતે જ્યારે ખેડૂતોનો માલ તૈયાર થતો હોય ત્યારે ખરેખર આવી નિકાસબંધી ના કરવી જોઈએ. જોકો સરકારનો ચૂંટણી લખી નિર્ણય છે, અટાણ લગણ ખેડૂતના ઘરમાં બધાની ડુંગળી હતી, અહીં ભાવ આપ્યા નહીં. હવે કોઈના કોઈ એક પણ ખેડૂતના ઘરમાં ડુંગળી નથી. આ વચેટિયાનું અમ જે બંધ કરાવવું હોય, આ વચેટિયા જ કમાય છે. એક પણ ખેડૂતના ઘરમાં ડુંગળી નથી અત્યારે. અને અટાણ નિકાસ ચાલુ કરાવી, અટાણે અમે છે ને પીળીપતિ હજી વાવી છે ને એના 4 મહિના પછી એનો પાક આવે. તો 4 મહિના પછી પાક આવે તો ભરવાની ડુંગળી છે, પીળીપતિ બગડતી નથી. શ્રાવણ મહિનાનો ભાવ હોય કોઈ ક્યાંય ભાવ નહીં, આ કોઈ લોભાવની લાલચ છે. આમાં ક્યાંય કોઈ અમારા ખેડૂતનું સારું થતું નથી.